આ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને મિત્રો ગયા લેકચરમાં આપણે ધોરણ છ માં પાંચમો પાઠ વિચરતી આદિ આદિજાતિ અને સ્થાનિક સમુદાય એના વિશે આપણે અભ્યાસ કરતા હતા હવે આપણે છઠ્ઠો પાઠ ભક્તિ યુગ અને એમાં જે ધાર્મિક સમુદાયો અને વિચારકો જે છે બરાબર જે સંતો છે અને તેમની જે વિચારધારા છે હિન્દુ મુસ્લિમ જે સંસ્કૃતિનું જે સમન્વય છે બરાબર એમાં જે ભક્તિ માર્ગનું જે કાર્ય કર્યું છે એવા બધા જે સૂફી સંતો છે રામાનુજાચાર્ય આદિશંકરાચાર્ય બરાબર કબીર છે નરસિંહ મહેતા છે ગુરુ નાનક છે તો આ બધા જે વિચારકો છે એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે તો ચાલો મિત્રો આપણે આજે છઠ્ઠા પાઠની આપણા છઠ્ઠા ધોરણમાં અને બીજા સેમેસ્ટરમાં આ પાઠને ભણવા જઈ રહ્યા છીએ પાઠની શરૂઆત કરીએ ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમથી એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ કોઈ રાજ્ય સત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સારો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો એટલે કે આ જે સંતો હતા બરાબર આ જે વ્યક્તિઓ હતા તો એ જે ચળવળ શરૂ થઈ તો એનો ઉદ્દેશ્ય શું હતો તો કે કોઈ રાજકીય લાભ નહોતો કે હું રાજા બની જાઉં તમે બધા હું જે કહું એમ કરો એવું નહીં પરંતુ એનો મુખ્ય કામ શું હતું તો કે જે લોકોની અગર અંદર જે અજ્ઞાનતા રહેલી છે બરાબર જે ખોટા ખોટા મિથ્યા વિચારો એટલે કે જે ખોટા વિચારો રહેલા છે જેને વિચારી વિચારીને એવું બધું કાર્ય કરી કરીને તેઓ લોકો દુઃખી થાય છે યાતના એટલે કે જે બધી પીડાઓ રૂપી જે ક્રિયાઓ છે યાતનાઓથી તેઓ પીડિત લોકો જે છે એમને શું તો કે સારો સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો એટલે એમનો ઈરાદો શું હતો તો કે લોકો છે એ સરળતાથી જીવે સાદાઈથી જીવે અને ધર્મ ધાર્મિક રીતે છે તેઓ જીવન જીવે એવો એમને રસ્તો જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપવા આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો હવે જોઈએ ઉદ્ભવ અને વિકાસ તો કે આ બધા ઉદભવ કેવી રીતે થયો ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદભવ અને વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા એટલે કે બધા માટે આ છે તો દરેક માટે સરખી છે એમાં ધર્મને લગતું કોઈ ઊંચ નીચ હોય નહીં એમાં કોઈ ભેદભાવ હોય નહીં એમાં કોઈ અંધશ્રદ્ધા હોય નહીં અહીં તો દરેક માટે એક સરખી હોય ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સગુણવાદી હતા એટલે તેઓ એક્યના હિમાયતી હતા એટલે તેઓ શું કહેતા કે હિન્દુ મુસ્લિમ ધર્મ ભલે અલગ અલગ છે પરંતુ ભક્તિ તો એક જ છે ઈશ્વર તો એક જ છે આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા એટલે જે અલગ અલગ બધા સંપ્રદાયો હતા બરાબર અમે ઊંચ છીએ તમે નીચ છો તમે અમે તમારું ન જમીએ અમે તમને ન આડીએ એવું બધું હતું તો એમાં નહીં બરાબર દરેક ધર્મ એક છે દરેક સંપ્રદાય છે એ એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા એટલે કે સામાજિક સમાનતા છે એનો એવો પક્ષ લેતા કે હા એ બરાબર છે તેમના મતે ઈશ્વર છે નિર્ગુણ છે નિરાકાર અને અવર્ણનીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા એટલે કે મૂર્તિઓને તમે પૂજા કરો છો એ તો બધું અમથું છે બધી ક્રિયાકાંડો બધી જે તમે કરો છો કે આ બધું ચડાવો છો આમ કરો છો ને બધું કરો છો એ બધું એનો વિરોધ કરતા હતા એની જગ્યાએ તેઓ શું સમજાવતા તો કે તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પ્રસરાયો તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તમે બધા અને તે બધે વસેલો છે બધા જ ધર્મનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ એટલે કે બધા ધર્મ કોઈ પણ ધર્મ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય પારસી હોય શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ ધર્મ હોય અને બધાનો માત્ર એક જ ઉદ્દેશ છે અને તે શું છે તો કે ઈશ્વર સાથે અનુરાગ અનુરાગ એટલે કે જોડાવું ઈશ્વર સાથે જોડાવું બરાબર ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ત્યારે આપણે શું કહીએ છીએ કે એ ભગવાન અહીંયા જો આપણે હાથ જોડીને આવી રીતે પ્રાર્થના કરતા હોય બરાબર તો ઈશ્વર સાથે આપણે જોડાઈએ છીએ ને ભગવાન સાથે આપણે જોડાઈએ છીએ બરાબર અને જ્યારે મુસ્લિમ જે લોકો છે તે શું કરશે તો કે દુઆ માંગશે કોની પાસે પોતાના અલ્લાહ પાસે તો એ શું છે તો કે પોતાના અલ્લાહ સાથે જોડાય છે બરાબર પારસી લોકો છે તો તે લોકો પોતાના ખભે કપાળે બરાબર ત્યાં બધે અડીને ક્રોસ જેમ અડીને એ પોતાના અલ્લાહ ખ્રિસ્તી સાથે જે ઈસુ ખ્રિસ્ત છે એને એમને છે એ યાદ કરશે તો એ શું કરશે તો કે પોતાના ભગવાનને યાદ કરશે ટૂંકમાં દરેક ઈશ્વર તો એક જ છે અને દરેક ધર્મનો એક જ માર્ગ છે કે પોતાના ઈશ્વર સાથે એને જોડાવવું આવું છે એ બધા સંતો છે એ સમજાવતા મુખ્ય સંતો અને તેમની વિચારધારા શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં અહીંયા મિત્રો શંકરાચાર્ય નીચે આપણને છે એ આદિ જે શંકરાચાર્ય છે એમનો જો અહીંયા ફોટો આપેલો છે બરાબર આ શંકરાચાર્ય છે જે માથા ઉપર ઓઢીને બેઠા છે ને શંકરાચાર્ય છે તો એ ફોટો આપણે જોઈ લીધો તો શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી તેમના પછી અઢીસો વર્ષ બાદ રામાનુજાચાર્ય એની બાજુમાં જ મિત્રો રામાનુજાચાર્યનો ફોટો છે બરાબર એટલે કે અઢીસો વર્ષ પછી રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનો પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શેવ હતા જો મિત્રો આ જે સંતો છે એમાં પાછા અલગ રીતે હતું કે અલવાર સંતો જે છે એ વૈષ્ણવ હતા એટલે કે વિષ્ણુ ભગવાનને માનતા હતા અને નયનાર સંતો જે છે એ શિવ એટલે કે શિવ ભગવાનને માનતા હતા શંકર ભગવાનને માનતા હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકીશ્વર વાદવા માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા એટલે કે મૂર્તિઓની તમે જે પૂજા કરો છો એ બરાબર નથી દરેક જગ્યાએ ભગવાન વસે છે બરાબર જ જો કીધું છે કે તેઓ શું કરતા ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે એટલે તમે તમે ખાલી મૂર્તિને તમે લઈને પૂજવા બેસી જાઓ તો એ યોગ્ય છે નહીં તો બધી જગ્યાએ વસેલા છે સામેવાળી વ્યક્તિની અંદર પણ ઈશ્વર છે આપણી અંદર પણ ઈશ્વર છે બરાબર વૃક્ષમાં ઈશ્વર છે પ્રાણી હોય હોય કીડી જતી બધામાં ઈશ્વર છે બરાબર એને મૂર્તિમાં મૂકી દો કે આમાં ઈશ્વર છે તો એનો તેઓ વિરોધ કરતા હતા ભક્તિ આંદોલનને આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આમ જનતા સામાન્ય લોકો પણ સમજી શકે એવી ભાષામાં ઉપદેશ આપ્યા બરાબર કે ઈશ્વર એક જ છે તમે કોઈ પણ નામથી બોલાવો છતાં પણ તે એક જ છે આ સંતોને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા શંકરાચાર્ય હિન્દુ ધર્મના પકસાર કોમાંથી એક હતા શંકરાચાર્ય પક્ષસારની પથસારકોમાંથી એક હિન્દુ ધર્મના જે પથસારક હોય બરાબર એમાંથી તેઓ એક હતા શંકરાચાર્ય પછી આશરે અઢીસો વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા જે આપણે આગળ પણ જોયું એ એવી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે એટલે કે આંદોલનની શરૂઆત છે તે રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો આપ્યો શંકરાચાર્ય તો એમનું જન્મ સ્થળ કયું છે તો કે કાલડી બરાબર કાલડી છે એમનું જન્મ સ્થળ છે એમના પિતાનું નામ છે શિવગુરુ આદિગુરુ જે શંકરાચાર્ય છે એમના પિતાનું નામ છે શિવગુરુ અને જન્મ જન્મસ્થળ છે કાલડી 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 નામનું એક સ્થળ છે બરાબર કાલડી તો કાલડી છે એમનું જન્મસ્થળ છે એમના

પેરુમલતુર એટલે કે આ બધા છે દક્ષિણના હતા બરાબર એટલે એનું નામ છે પેરુમલતુર મલતુર એવું જે સ્થળ છે ત્યાં એમનો રામાનુજાર્યનો જન્મ થયો હતો રામાનુજાચાર્ય છે એમના પિતાનું નામ હતું કેશવ એમના પિતાનું નામ શું હતું તો કે કેશવ અને માતાનું નામ હતું કાંતિ મતી બંનેનો ક છે કાંતિ મતી માતાનું નામ છે કાંતિ મતી પિતાનું નામ છે કેશવ અને માતાનું નામ છે કાંતિ મતી જ્યારે શંકરાચાર્ય છે એમના પિતાનું નામ છે શિવગુરુ અને માતાનું નામ છે મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો તો ચૈતન્ય મહાપ્રભુ હતા તેમણે શું શીખવ્યું હતું કે હરિબોલ 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 એમનો જે મંત્ર છે એમણે છે એ ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા તો રામાનંદ નામના જે મહાન સંત છે ભારતમાં ઉત્તર ભારતમાં ને ઉત્તર પ્રદેશમાં જે રામાનંદ છે તેવો એકેશ્વર તો કે આમાં એક પ્રશ્ન બહુ સારો છે મિત્રો કે ચૈતન્ય મહાપ્રભુએ કયો મંત્ર આપ્યો હતો તો કે હરિબોલનો મંત્ર આપ્યો હતો એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ કબીર છે તે વ્યવસાય કેવા હતા તો કે વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે કવિતા સંગ્રહ એટલે બીજક નામનો એક છે એ સંગ્રહ પોથી છે અને તેમાં તેમણે ઘણી બધી કવિતાઓ લખેલી છે કબીરે તો બીજક છે એમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબના ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે જો મિત્રો કબીર છે એક એવા સંત હતા કે જેને શીખનો શીખ ધર્મ જે છે બરાબર એનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે એમના કોની કવિતાઓનો સમાવેશ કરેલ છે તો કઈ કવિ કબીરનો સમાવેશ કરેલો છે કે જેની કવિતાઓ છે એમનો સમાવેશ ગુરુ ગ્રંથ સાહેબમાં કરેલ છે સંત સંત રૈદાસ રૈદાસ તેમના હતા 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 તો કે નામના જે એક એમના બરાબર તે પણ કબીરની જેમ ગૃહસ્થિ અને નિપુણ શાખાના સંત હતા અને જે રૈદાસ છે સંત રૈદાસ તે પણ છે એ કબીરની જેમ છે તે સારા એવા સંત હતા સાધુ એસા ચાહે જેસા સુપ સુભાય સાર સાર ગહી રખે થોથા દે ઉડાય તો ગુરુ નાનક છે આ કબીર છે એણે આવો દુહા રચેલા છે ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા મિત્રો અહીં આપણે ફોટો પણ આપેલો છે ગુરુ નાનકનો અહીંયા જે મિત્રો ફોટો છે આ જે ફોટો છે ગુરુ નાનકનો ફોટો છે કે જેઓ કયા તો કે શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા તેમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે તો શીખ ધર્મનો કયો પવિત્ર ગ્રંથ છે તો ગુરુ ગ્રંથ સાહિબ બરાબર અને ગુરુગ્રંથ સાહેબ છે એમાં કોની કવિતાઓ લખાયેલી છે તો કે એમાં કબીરની કવિતાઓ લખાયેલી છે તો કબીર છે તે વ્યવસાય શું કરતા તો કે વણકર કામ કરતા એનો કવિતા સંગ્રહ છે શેમાં સંગ્રહાયેલો છે તો કે બીજકમાં સંગ્રહાયેલ છે બરાબર હવે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તો કે તુલસીદાસ છે તેમણે રામચરિત માનસ એની છે અને વિનય પત્રિકા એની ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે મિત્રો તમે જે કથા બધી સાંભળવા જાઓ છો ને એ રામચરિત માનસમાંથી છે એ કથા કહેતા હોય છે જે રામાયણ જે બનેલી છે ને તુલસીદાસ લખેલી રામચરિત માનસિંહ રામાયણ છે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા બરાબર નરસિંહ મહેતા છે એ કઈ સદીમાં થઈ ગયેલા છે તો કે પંદરમી સદીમાં થઈ ગયેલા છે નરસિંહ મહેતા ચૌદસો બારથી થી ચૌદસો એંસી એટલે એમનો જન્મ થયો ચૌદસો બારમાં ને તેઓ મૃત્યુ પામ્યો ચૌદસો એસીમાં ગુજરાતી ભાષાના આદિકવિ તળાજા આપણું ભાવનગર બરાબર ભાવનગરનો તળાજા તાલુકો પછી જુનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને લોક જન સમાજ પર ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો તેનેરે કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમને છૂટતા છૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો છૂત અછૂત એટલે કે આ કાંઈ અડવું ન અડવું એવું કાંઈ હોય નહીં જ્ઞાતિભેદ ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ એવું કાંઈ હોય નહીં તેઓ સૌના ઘેર ભજન કરવા જતા તમને મિત્રો ખબર છે કે નરસિંહ મહેતા છે ને તેઓ બ્રાહ્મણ હતા બરાબર અને તેમને એક વ્રત હતું કે કોઈ એમને આપે ને તો જ લેવાનું કોઈને પાસેથી માગવાનું નહીં બરાબર તેઓ શું કામ કરતા તો કે તેઓ સૌના ઘરે ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો એટલે જે જે હરિનું ભજન કરે બરાબર તો એને તેઓ શું કહેતા આ તો હરિનો જન છે આ તો ભગવાનનો માણસ છે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સૌ દ્રષ્ટિને શ્રી છે તેમનું જીવન આખું આનું ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે તમે બધા સાંભળતા હશો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તારી વિના ઘેનમાં કોણ જાશે બરાબર તમે સાંભળ્યું હશે તો એ બધા કોના કે નરસિંહ મહેતાના છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ હવે મીરાબાઈનું તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો તો એ કોણ હતા તો કે તો હતા રાજકુમારી હતા રાજપૂત હતા બરાબર મેળતા રાજવીના પુત્રી હતા જ્યાં હાલનું રાજસ્થાન છે એ એના જે રાજા હતા એના પુત્રી હતા તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા અને નાનપણથી એમના એક દાદા હતા નામ હતું દુદાજી તો એ દાદા છે એ કૃષ્ણ ભક્ત હતા તો અને આ જે મીરાબાઈ છે તો એ પણ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગીરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે બરાબર તમે સૌ જાણો છો આવા જ એક સંત સુરદાસ હતા સુરદાસ તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા કોણે તો કે આજે સુદા સદા તે એક દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે બરાબર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સામે ચાલતું હતું પંઢરપુરનું વિઠોબા મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર હતું તો ભક્તિ આંદોલનનું જે મુખ્ય કેન્દ્ર ઉત્તર ભારતમાં કયું હતું તો કે પંઢરપુરનું જે વિઠોબા મંદિર છે એ હતું જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી બોલો પંદર વર્ષની ઉંમરે બરાબર ત્યારે તો બધા છોકરા હજી દસમું ભણતા હોય અને એમને તો હજી કાંઈ બહુ આવડતું ન હોય ત્યારે એમણે તો ભગવદ્ ગીતા આખી વાંચી લીધી અને એની ઉપર ટીકા કરીને જ્ઞાનેશ્વરી નામનો ગ્રંથ પણ લખી લીધો નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા અહીં મિત્રો એક છે એ વાંચી લઈએ મુજ અબળા ને મોરી મીરાતબાઈ શામળો ઘરેણું મોર સાચું રે મીરાબાઈ કે પ્રભુ ગીરધર નાગર મોરી મીરાત બાઈ પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા નામદેવ તો નામદેવ જે છે તે યુવાનીમાં અધર્મ માર્ગે હતા પછી એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ ધર્મને માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તો મિત્રો આજે એકનાથ મહાન સંત હતા ત્યાંથી આપણે બીજા લેક્ચરમાં માં ભણીશું બરાબર ત્યાં સુધી આવજો મિત્રો જઈએ